મારા નાથ પણ દીકરા રૂપી સંતાન ભાગમાં છે જ નહીં મારા નાથ માટે રાજાને આટલો બધો અફસોસ કરવામાં અને હવે હિંમત રાખીને રહીએ ને એ ચલાવો મારા નાથ અને તમે કહો છો કે હવે હસ્તામુખે વનમાં જવાની રજા આપો રાણી તો કાયના કલ્યાણ કરવા વનમાં જાઓ પણ મારા નાથ હજી એમ તમારાથી વનમાં નો જવાય સ્વામીનાથ કારણ કે અત્યારે એક તમે રાજા છો પણ એ વાત ભૂલી ન જતા મારા નાથ કે આજે તમે તો એક ત્રણ દીકરીના બાપ પણ છો અને હું એક ઉંમર લાયક દીકરીની માં છું અને જ્યારે રાજમાં દીકરી ઉંમર લાયક થાય ને ત્યારે એની દીકરીની માં હોય ને એની માને રાતે દિવસ ચિંતા થાય મારા નાથ કે ઉંમર લાયક દીકરી જો ઘરે બારે હોય તો મા બાપને કોઈ જાતની ચિંતા ન થાય માટે હવે દીકરી શકુનાબાને ધામે ધૂમે મારે પરણાવા છે ઉંમર લાયક દીકરીના ઘરે વેવિશાળ કરીને મોકલવી છે તો દીકરી શકુના 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા અરે જુવાનીના ઉંમરે આવીને ઉભા રહ્યા છે તો આપણી લાડકડી આપણી શકુના માટે કોઈ સારો એવો રાજ્ય ગોતો સારો એવો રાજકુમાર ગોતી મારી લાડડી મારી શકુનાના પંડેરડી પીઠી ચડાવો અરે એના હાથેરડી મહેંદી મુકાવો આપણા ગઢને કાંગરે રૂડા ઢોલ શરણાઈ વગડાવો આજ જાડેરી જાનુ મારી લાડકડીની તેડાવો રાજમાંથી સારા ભાવ ગોરદે બોલાવી દીકરી સગુણોના લીળા નારિયેળ દેશને પરદેશ મોકલાવો પછી તમે ખુશીથી વનમાં જઈ શકો છો મારા નાથ દીકરીને પરણાવી પછી ખુશીથી જઈ શકો છો પછી હું પણ તમને હસ્તામુખે જવાની રજા આપીશ પણ પેલા અત્યારે દીકરી સગુણાબાને ધામધૂમથી લગ્ન કરી દો પછી જાજો હા સતી આજ તમારી વાત કે મને સત્ય લાગે છે હા મારા નાથ હંમેશા દીકરી મને લાયક થાય ધોપણી ને સાસરે શોભે છે હા સ્વામીનાથ અરે પ્રધાનજી આજ રાજમાંથી કે બુદે ને બોલાવો એ આજે પ્રધાન બોલાવે ગુરુદેવયા જોરે મહારાજ બોલાવે અરે મહારાજ ને પ્રણામ મહારાજ અત્યારે રાજજન બોલાવવાનું કારણ હા આજ બધા ના શરણો માં આજ પણ રાજા જ મને મન છે અરે બુદેવ આજ નથી તમારો વાઘ કે નથી તમારો ગુનો પણ અત્યારે બોલાના કારણ થી પીડા છે કે અત્યારે મારી દીકરી સગુણા અત્યારે ઉંમર લાયક થયા છે તો તેમના લીલુડા સે પણ લઈ અને બુદેવ તમારા દેશ ને પ્રદેશ જવાનો છે અરે મહારાજ આજ ક્યાં જાવું અને ક્યાં ના જાવું એની મને જાણ આપશો હા બુદેવ એની પણ જાણ આપું બુદેવ આજ તમે દેશ જાગ્યો પર દેશ જાગ્યો એક માટે પિંગગઢ નો જતા બુદેવ અરે મહારાજ આજ પિંગગઢ નગરી ન જવાનું કારણ અરે બુદેવ આજ પિંગગઢ ન જવાનું કારણ થઈ છે પિંગગઢ ના રાજા પઢિયાર એમની સાથે વેરાલે માટા આજ્ઞા નું પાલન કરજો બુદેવ અરે મહારાજ બેની સગુણા ના જલીલુડા શિફલ જલે આવું એ પણ તમારે માન્ય રાખવું પડશે હા બુદેવ તમે જા બેન સગુણા ના લીલુડા શિલ્પી જીને આવશો તે પણ મને મંજૂર રહેશે ભલે મહારાજ आज हर के युमंगे भोर देव चालिया रे गावा भारे देश ने है प्रदेश हर के रे देवा हर के युमंगे भोर देव
મારી રજા સિવાય ને સકલો પણ ન ભરે કુજે અરે મહારાજા હું તમારી ભેગો 20-20 વર્ષથી નોકરી કરું જ્યાં લગણ હું રાજમાં હોય ત્યાં લગણ કોઈથી શીખ ન ખવાય તો અહીંયા શીખલું તો હું પણ બાપુ શીખલી ન ફરકે તમે આરામ કરો અને હું બાપુને આસન આ બાજુ નાખી જો બસ ન્યા રાખો ઉપર બાપુ હું જરાક ધૂંધળા કરી નાખું પધારો અને હું ડેલીએ બેઠો તમે આસકા મારવા માં ધ્યાન રાખજો એ બધું ઢાળ ફીરું છે ये भी
प्यारे युग से
परदेसी बंगड़ा तबे जो मारा वीर जो બોલો કોનું કામ છે? અહીંયા અમારા મહારાજા નો કડક હુકમ છે કે અંદર નો માણસ કોઈ બહાર નહી, બહાર નો માણસ કોઈ અંદર નહી. અમારા બાપુ ને સૂર્યદેવ ઉપર જાખ લાગી, મોરલા રોજ કિલોર કરતા એને બદલા બપોર પછી કાળો કકળાટ આદરો. એટલે એટલે જાખ લાગે ને વાદળા હોય એટલે એમ પે આવી આવો વરા એમ નહીં. હા તમે કોણ છો? અમે દાદા. દાદા? હા તાર ઘરનો? એમ દાદા નહીં તો ગોર દાદા. ઠીક પૂછે આવશે. અરે તો તો દાદા નમસ્તે નમસ્તે એમ કેવું જોઈએ ને કે અમે ગોર દાદા છીએ એમ. હા તે ગોર દાદા તો કહું. હા ડાયરેક્ટ દાદા ને દીકરા થાત કો ઘોના રે એમ દાદા ને. ઠીક છે. આ બોલો કોનું કામ છે? તમે કોણ આયા? હું હું ખહુરિયો. આ ભાલતાને મારા હાથમાં હું છે? એ હું છે? હું આયા રાજા નો પ્રધાન છું. ઠીક પ્રધાન છો તમે. હા એ હું છે? હાથમાં હાથમાં ત્રણ વાર, કારણ કે અમારા રાજમાં એક થી બે વાર જઈ બોલાવી દઈ નથી. ત્રણ વાર છે? હા તે હું લેવા રાખો તમે. ગાંડો લાગે. કેમ ગાંડો લાગે? એટલે અમારા મહારાજને ઓશિતાનું કોઈ અરે ઢીંગાણું ઈચ્છું હોય અને અમારા મહારાજે કીધું હોય કે પ્રધાનજી તમે તૂટી પડો અને અમે રણ મેદાનમાં ઉતર્યા હોય. મેદાન મતલબ થોડુંક પોળું હોવું જોઈએ. કેમ પોળું? લેડે લાગી આવે ને. ઠીક જાને જૂઠા. હા પછી છે ને વચ્ચે ઠીંગાણું જીતું એક ના બે હાથ કાપી નાખ્યા, પછી બે પગ કાપી નાખ્યા અને પછી કડે થી નોખો કરી નાખ્યો. હોશિયાર કરો એ કેટલી ઘડી ઠીંગાણું આલ્યું હશે. હાથ કાપી નાખ્યા, હા પગ, હા કડેલી નોખો, તો માથું 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 મારી પેલા કોક ઠપકારી ગયું તું. અચ્છા તમે તો મરી ગયેલા ને મારીને આવ્યા એવું છું. કારણ કે હું ગયો તી હલતો નતો, ધોઈ નહી રહ્યો હતો મંડાણો. હા તો પ્રધાનજી. હા બોલોજી. આ માથે શું છે? એ પાઘડી છે. અમારા બાપુ મારી આટું પાકિસ્તાનથી પેન્જેટમાં લાવ્યા દિવાળી ઉપર. હેમાં લાવ્યા? પેન્જેટમાં. પેન્જેટમાં જોતા જો. માંગતા નહીં. માંગી નહીં ખાલી બતાવો ખરા. કારણ કે આ બહારના દેશમાં જ મળે, ઇન્ડિયા મોસી મળે. રોંગ સાઈડે સોગું નીકળે. માંગતા નહીં. નહીં ભાઈ નહીં માંગું. બીજું બાપુ લાવ્યો. બહારના દેશમાં મળે, ઇન્ડિયા મોસી મળે. ઘણા દેશમાં આવો પણ આવી નો પાઘડી. એમ છે ભાઈ? છે. હા પાઘડી હારી છે પ્રધાનજી. તમારે મગાવીશ. હા એમ. અને આ છે બે ભૂંગળા. ભૂંગળા હોય તો હવે આમાં? હા માથા ઉપર બાંધી હોય. હા 108 ડિગ્રી તાપ પીડ્યો હોય તો ધવાડા આ ભૂંગળા માંથી નીકળે. તાપ પડે ત્યારે? હા હા બહુ તડકો હોય ત્યારે. અને આ ભૂંગળું છે બહુ વરસાદ ને વાવાઝોડું હોય, વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે વરસાદની બે ત્રણ થી બહબહાટી બોલશે તો પાણી એ ભૂંગળા માં જ પડે. એમ સિસ્ટમ વાળી છે. એવું છે એમ? તો એમ નહી, ટીવી માં કેમ રિમોટ આવે એમ આમાં હોત રિમોટ આવે. એમ હા જો આમ કરો ને એટલે આ એક ઠેકાણે ભેગી થાય. હા રિમોટ બહાર નીકળ્યું. હા હે હા શું પ્રધાનજી? આમ કરો એટલે પછી આ નોખી નોખી ફેલાય. આ ધીમે ધીમે ફેલાય એનું કારણ છે કે રિમોટ માં શું હાથ ગાંઠ્યું છે. તો રિમોટ ઉઈ ગયો.
હા ઉપરધાનજી પાઘડી હારી છે લ્યો માથા ઉપર બાંધી લઉં બાંધી લો બાંધી લો પૂછતો મહારાજાને આ જરાક તમે એ પૂછી લ્યો કે આ ક્યુ નગર છે ને કોણ રાજ કરે ક્યુ નગર છે ને કોણ રાજા રાજ કરે એમ હા એનું કારણ છે હું આજ નવો મુકાણો કેમ નવા મુકાણો એટલે તોટવાઈ છે અમે આના પૂછતો બીજું હું તે પૂછતો મહારાજાને ઘણી ખમ્મા અરે બોલો પ્રધાનજી મહારાજા આ ક્યુ નગર કહેવાય અરે વરદાનજી આ પિંગલગઢ નગરી છે બઢિયા રાજા રાજ કરે છે જેવી આજ્ઞા બાપુ ખબર નથી એટલે પૂછવા આવ્યો આ પિંગલગઢ નગરી છે અને અમારા રેઢિયાનું પઢિયા રાજા રાજ કરે છે પઢિયાર એ બાપુ તાણીથી રાજ નાખી જીભનો લવો ન વીડ્યો બરોબર છે પ્રધાનજી પિંગલગઢ નગરી છે પિંગલગઢ નગરી અને પઢિયાર બાપુ રાજ કરે હા તો આપણે બાપુને મળવું છે હે એ બાપુને મળવું છે પૂછતો પૂછતો બાપુ કોઈ ભૂદેવ આપણને મળવાની રજા માંગે આપ કહેતા હોય તો અંદર આવવા દઉં અરે વરદાનજી હે ગુરુદેવ કોઈ રાજના ગુરુદેવ હોય તેને રાજમાં ખુશી ખુશી આવવા દો અને જો રખડતા ફકડતા હોય તેને શબ્દિક શીખ આપી દિલ્હીથી રવાના કરી દો જેવી આજ્ઞા મહારાજા ઉતાણી નજીક આવી પગારનું આમ તેમ થાય એવું ખરું આ ધક્કા વધી જાય આય ગોર દાદા હા તમે રાજગોર છો કે પછી કોઈ ખહુરિયા એટલે રાજગોર હોય એ જ રાજમાં આવે પ્રધાન રાજગોર છો હા એટલા બધા ધરુજો ખોરાક નથી લેતા કેમ ખોરાક એટલે ખાઈયો એમ કહો ખાવાનું તો હોય જ ને રાજગોર છો ને હા બાપુ એ પણ રાજગોર છે ને વળી તાજે તાજા અરે વરદાનજી તને રાજમાં આવવા દો મહારાજ ને પ્રણામ મહારાજ અરે ગુરુદેવ પરિહાર તમને નમનો કરે છે અરે ગુરુદેવ આપ તમે ક્યાંથી આવો છો અને મારા રાજ ની અંદર આ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો અરે મહારાજ આજ હું પોગરગઢ થી આવું છું પોગરગઢ વડકે અજમલ એમની દીકરી સગુણા બેની સગુણા ના લીવડા શીખવા લઈ આવું છું મહારાજ અરે નહીં નહીં ભૂદેવ તમે ભાન તો નથી ભૂલી ગયા ને આ પિંગલગઢ નગરી છે માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ અરે પ્રધાનજી આ ગુરુદેવ માને તો ઠીક છે નગર એને ધક્કા મારી ને રાજમાંથી બહાર મૂક્યા હો રાજમાંથી બહાર મૂક્યા હો રાજમાંથી બહાર મૂક્યા હો રાજમાંથી બહાર મૂક્યા હો એ કટ મને થોડી ખબર હતી બાપુ આમ થાહે એ ગુરુદેવ અહીંયા આવો હું તમને ખબર નથી અમારા મહારાજા પિંગલગઢ ના તમારા મહારાજા પોકરણગઢ ના એને વીવી વ્રથા ડખવા લેવા નથી તમને ખબર નહી હે નીકળો પોસા પગી નગર હું અંધારામાં લઈ જઈને ઘોનારી નાખી પ્રધાનજી એવી મને થોડી ખબર હોય તમારા રાજમાં હું ડખો હોય તો પછી પહેલા જાણવું જોઈએ ને હા તો તમારે એટલી ઘડી વાતચીત કરી પણ તમે મને કઈ જણાવ્યું તો નહીં તો અમારા મહારાજા નો હુકમ છે કે તમે જાઓ એમ થોડું ઉયું જવાય હવે કામ અધૂરું થોડું કરાય હું છેલ્લી વાર પૂછતો હું પૂછતા હો ને અરે મહારાજા એ તો દાદા પૂછે કે મહારાજા ક્યાં છે મેં કીધું સિંહાસન ઉપર દાદા તમને છેલ્લી વાર મળવાની રજા માંગે અરે વરદાનજી હે ભૂદેવ એમ નહીં માને ને રાજમાં આવવા દો પધારો પધારો બાપુ વાતતાની મેં કીધું માના અરે મહારાજ આજે વેર તો આપને રાજા અજમલ સાથે છે એમની દીકરી સાથે નથી અને મહારાજ આજે દીકરી લેવાથી અને દીકરી દેવાથી વેરજનની બાજી વધતી નથી ઘટે છે અને મહારાજ જો આજ તમે આ લીડર સિફળનો શિકાર નહીં કરો તો આજ હું અહીંયા બ્રહ્મહત્યા કરું અને બ્રહ્મહત્યાનો પાપ આપણી પિંગલગઢ નગરીને લાગે મહારાજ અરે નહીં નહીં ભૂદેવ આ તમે બ્રહ્મનું સંતાન છો અને મારા રાજમાં આવ્યા છો તે માટે રાજા બઢિયાર આજ લાસાર થઈને ઉભો છે રાજ કોઈ રજપૂતનું સંતાન આવ્યું હોત ને તો મારી સિંહારી તલવારથી એના ધરતી મચ્છક જુદા કરી અને મારા ઘરના કાંગરે લટકાડી દેત માટે મારા રાજમાં તમે થોડી વાર બિરાજ મને થાવ હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલોડા સુપર જિલ્લાઉ છું અરે પ્રધાનજી રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો તમારો હુકમ મહારાજા ઘણી ખુશીની વાત છે લગ્નનું મુહૂર્ત આવ્યું છે આમ તો જો શ્રી ફળ આવ્યું છે બાપુ શાંત થઈ જાઓ એ ભલે ગમે એમ કઈ મેં કોઈ દી કઈ કીધું એ ભલે કે શાંત થઈ જાઓ અને બાપુ હું તો તમારો કૂતરો કહેતા હોય તો બહુ વાહ વાહ
अई दादा हां हलो कोर ने बोलाऊ सब बोलो बोलो आइन पावी आओ आया हां आया आवशे आई कोर ज्ञान निकल से एन पानी जाता ई बापू नो से ने सिंहासन से रहोडू ने मारे गमे जलो इमरजेंसी काम होय ने तो हूं कोई दी अंदर न जातो तो तुम्हें हूं पहला बारी डोको काटू एवू छे हां मन मन बात बनी ज्ञान जवाय बोल पावी आ जाओ बस ई खूणा ऊपर उभा रहो मन मन बात बनी ज्ञान जिन उभा अच्छा लो आया जाय छे ने आओ जो ज्ञान अन चाय खाखा खोला नहीं करता कोर आया निकल छे 5 मिनट खोटी था है हो बापू बापू खी जानो ये आज प्रधान बोलावे बच्चा प्याव जोरे અજમલ એમની દીકરી સગુણા એના લીલુડા સિફળ લઈને આવ્યા છે બેટા હે તારે સ્વીકારવાના છે અરે નહીં પિતાશ્રી તો કદાપી નહીં બને અરે બેટા પ્રતાપ એનું કારણ કારણ કે પોકરણ ઘટના રાજા અજમલ સાથે 20 વર્ષ થી વેર એટલું જ નહીં 22 વર્ષ ના બોલા મારા શ્રીફાણું કદા ભી નહીં સ્વીકારું અરે બેટા પ્રતાપ એ તો હું પણ જાણું છું બેટા પણ પહેલા આપણે દીકરી લેવું અને પછી વેર લેવું તે માટે શ્રીફળ સ્વીકારી લ્યો અરે જેવી પિતાશ્રી ની આજ્ઞા હું જેવી આજ્ઞા વીવી વર્થા વેર આલે શ્રીફળ નહીં સ્વીકારું હા તમારે હું અમારું નાક કપવું આ શ્રીફળ હું કઈ 18 રૂપિયા વાળું છે અહીં દાદા દેખાડો આ લગ્ન નું શ્રીફળ છે આ મામૂલી શ્રીફળ છે ફેવર થા વેરાલે હામે થી લગ્ન આવ્યા ના પડાય નકરા માં પૂછો બશેરા કઈ ટિફિન વગીન ના જાય પ્રધાનજી હા બોલો હા જોઈ લો આ કોણ એમ તમને નહીં ખબર હોય આગળ કોને બોલાવવાનું કીધું તું પ્રતાપરાય ને જ કીધું કુંવર હા ત્યાં કુંવર ને તું કપાન ગાડી વાળો છે પૂછવું તો પડે ને મારે પોતે રાજકુમાર છે ભાળતા નહીં આ ફર્નિચર કર્યું બધું ફર્નિચર તો સારું છે પ્રધાન હા થી રાજ આમ તમે પસંદ કરી લ્યો કઈ વાંધો નથી ને એક નાક કેમ લાંબુ છે હે આ નાક નાક લાંબુ છે હા હોય નહીં હા દાદા હા અંદાજ તમારો પાકો નીકળ્યો નાક થોડુંક લાંબુ છે પણ શાંતિ રાખો લગ્ન થાય એટલે સેન્ટરમાં આવી જા એવું છે આ તો પ્રધાનજી હા તે બોલો આપણને કુંવર પસંદ છે પસંદ છે હા બોલો ભાવ બોલો ભાવ હું બોલું બીજું કામ એટલે કે વેસી નાખવાનું છે ઠીક કામ પૂછતો હું મહારાજાને હા એમ મહારાજા ઘણી ખુશીની વાત છે હોળે હોળ ઉતરી ગયું આડો પાડો કહેતા હતા મુરચો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય નહીં બધું ઓકે છે દાદા કહે છે મુરચો મને પસંદ છે અરે બરાબર છે પ્રધાનજી તો ગોરદેવને કહો કે લીલુડા સુફળ જી લાવી દે જેવી આજ્ઞા અરે ગોર દાદા હા મુરચો પસંદ હોય તો લીંબુ સુધારી ગયો બાપુ હું ઉતાવળમાં કઈ હાંભલો નહીં તમે શું કીધું અરે પ્રધાનજી ગોરદેવ ને મૃત્યુ પસંદ હોય તો ગોરદેવ ને કયો કે લીલુડા શ્રીફળ જી લાવી દે ગોરદાદા હા સાથો સાથ લીલુડા શ્રીફળ સ્વીકારતા જાઓ હું સમજો લીંબુ સુધારતા જાઓ શ્રીફળ જીલાવવાનું કીધું હા એમ જ કીધું પણ હું ઉતાવળે સમજો લીંબુ સુધારતા જાઓ મારે એમ કે બાપુ ને શરબત પીવું હોય છે
તમે બાકી કરી હો પ્રધાન તમે એમ સો હો તમે હું દાંત કાઢો એટલે બધા હરપ પડોળા થાવશે બ્રેક મારો શ્રીફળ તો જીલાવી દીધો હવે શ્રીફળ સ્વીકારી દીધો હોય તો હું બાપુ રજા લેતો હું કરવાનું છે આગળ પછી પગલું ભરીએ પૂછતા હો બીજો હું અરે મહારાજા લીલા શ્રીફળ સ્વીકારી દીધા ગોરદેવ જવાની રજા માંગે છે હવે આગળ કામ હોય તો કહો અરે પ્રધાનજી ગોરદેવ ને કહેજો કે સાથો સાથ લગ્ન ના મુહૂર્ત પણ જોતા જાય જેવી તમારી આજ્ઞા અરે ગોરદાદા હા જો લીલા શ્રીફળ સ્વીકારી દીધા હોય હા તો સાથો સાથ લગ્ન નું મુહૂર્ત જોતા જાવ એટલે અમારે મગજ મારી જાય કે તમારા રાજમાં ગોર નથી હે ગોર નથી તમારા રાજમાં અમારા રાજમાં ગોર હતા એ ગયા સમો લગ્ન માં કેમ સમો લગ્ન માં તે પછી ના આવ્યા નથી ત્યાં રોકાઈ ગયા એવું છે એમ હા મારે જોવા જો હે આ તમારે જોવા જો હે તમારી શીખ પછી ડબલ થાય શીખ એટલે કે દક્ષિણા હા ગાંડો લાગે દક્ષિણા અમારા હાથમાં છે હારું બીજો હું તો અજી દાદા તમે એક કામ કર્યું છે તો દક્ષિણા માંગવા મળ્યા કેવું તો પડે થતું હોય અરે ગોર દાદા અમે જેને દક્ષિણા દઈ ને એને છૂટક છૂટક ન દેતા જેને દઈ એને જથ્થાબંધ દઈ એટલે અમે જાન લઈને આવીશું ત્યારે તમને દક્ષિણા મળી જાય અને હવે દક્ષિણા ની ક્યાંય વાત વચ્ચે આવી ન જોઈ બરાબર નકર પછી ગોરાણી માં વાલા છે કે નહીં બરાબર છે પ્રધાનજી आज पहला रे पन्हारे गुरुदेव पेरो रे रे બાપુ આડદે ધોઈ નાખતા હોય કે નહી આ તે બોલો ક્યાં કામ અટકું પેલે પાને પંચક બેઠો બીજે પાને વિસુડો અને ત્રીજા લગ્ન ને આવી ગયા લગ્ન આવી ગયા હા પૂછતો પૂછતો
महाराजा घणी खुशी नी वात छे। लग्न मुहूर्त बहुत सारा मां सारू आयु छे। सोम कहता सगुणा पूनम कहता प्रताप राय बन्ने नी राशि मळता आवे छे। भूदेव जावानी रजा मांगे छे। अरे प्रधान जी गुरुदेव ने कहजो के साथो साथ देवी देवता ने गंगोत्री पण लगता जाय। जेवी आज्ञा। अरे गुरुदादा हां जो लग्न मुहूर्त आयु होय तो पेला मां भगवती ने गणपति बाबा ने गंगोत्री लखी अने ती पछी अमारा हगा वाला ने हागम के गंगोत्री ठपकारो। तमारा हगा वाला छे गांडो लागे केम हमारा हगा वाला नो होय। अरे हमारा हगा वाला नी कंकोत्री आवती हां एक नु लिखू होय तो मैं बधाई जाता हूं बापू भाबो डोसी छोकरा हूं हैं बधाई जाता है। हम कहो એટલે हम કેટલા લખાવતા કેટલા તમે અહીંયા હું લખાવ સાંડલો હા નહીં એ અમારું મોઢું જોઈને ના પડતા કેમ કે તમે બિલકુલ નહીં લખાવતા કેમ ના પડતા કારણ કે અમે જાજા લખાવ્યા અહીંયા બાકી રાખ્યા કાઈ વાંધો નહીં પ્રધાનજી હા અહીંયા તો હું કંકોત્રી લખી નાખું આ ગાયગા લખી જ નાખો હાલો વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય સૂર્યકોટિ યજ્ઞ વિભૂષિતમ ગૌરી સુથાય ગણનાથ નમો નમસ્તે એકેશર સાટીને લખવીર ગંગોદરી ખબર હોય બાપુ આપણું કુટુંબ કવડ્યું છે
એ ગોર દેતા અમારા મહારાજા કઈ જવા દેવા નથી. એક રજવાડું કરે કુટુંબ છે, આમ તું જાન આવશે જાડી સગવડ પૂરી રાખજો. પેલો વેલો વરો છે કેમ એટલે બગાડવો છે એટલે અમે તમને કઈ સગવડ હારી રાખજો. કઈ વાંધો નહીં, બીજું કઈ નહીં. બોલો ને ભજીયા બનાવવા. ભજીયા ફાવે તમને? થોડાક આઘાડે વાત કરો ને. કેમ મોઢા માંથી કરાવું ડે? કરાવું ડે. એક કરો મારો મોઢા માં જોય તો તમે અમૃત થઈ જાઓ. મારે નથી થવું. ઠીક છે, વાંધો નહીં. ભૈયા ફાવે ને તમને? આવડે તો બનાવજો. આવડે છે ને? ઘેરે ઘા વાગે? ઘેરે નથી બનાવતા? ઘેરે બનાવીએ ને, ઘર પૂરતી હોય ને. અહીં જાન લઈને આવીએ. આજ હર કેરુ મંગે ગોરદેવ ચાલિયા રે. પ્રતાપ સાથે બેની સગુણાના લીડા શિખર જે લાવો મહારાજ. અરે ભૂદેવ, તમને કીધું હતું કે દેશ જાજો, પણ દેશ જાજો એક માટે પિંગળગઢ નો જતા માટે શા માટે જાય ભૂદેવ? અરે મહારાજ, આજે દીકરી લેવાથી અને દીકરી દેવાથી વેરજનની બાજી વધતી નથી, ઘટે છે. અને આપને બાજી બગડેલી સુધારી આવ્યો છું. અને મેં પણ તમને કહ્યું હતું કે જા બેન સગુણાના લીડા શિખર જે લાવું એ તમારે માન્ય રાખવું પડશે. હા બુદેવ, તમે જે કામ સિદ્ધ કરીને આવ્યા છો તે પણ મને મંજૂર છે. આગળની પણ વાત કરો બુદેવ. હા મહારાજ, સાથોસાથ લગ્ન પણ લેતો આવ્યો છું, પણ મને સન્માન મહારાજ. હા બુદેવ, લગ્ન મરણ હોય તો સાલો આપણે માંડડા પણ રોપી દઈએ. ભલે મહારાજ. ये लगन नो मानवड़ो और कोने रात रोडिया रे.
प्रधान जी जान अपना आवती जना देशे मटे उदाहरण जारी करो एक सांभल सावरिया हुनर दलना भैला मरिया खड़ियू मसना रो तू कार दरानी कोर 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 छे
रहे मैया हो गंगा मैया जागला ऐसे